ધીરે ધીરે આપ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો આ કાર્યક્રમનું સંચાલન એલ એનકે કોલેજ ઓફ એજ્યુકેશન સિટી પાટણ દ્વારા થઈ રહ્યું છે કાર્યક્રમના ત્રીજા દિવસે આજે ડૉક્ટર નિલેશભાઈ ગજ્જર ટીચિંગ એપ્ટિટ્યુટ ઉપર આપને સંબોધન કરશે એની પહેલાં હું તમને થોડીક સૂચનાઓ આપવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો અ આપ આપ પોતે બી એ બી બીએસસી ઘણા તમારામાંથી માસ્ટર ડિગ્રી પણ કરેલા હશે આપ આપણા વિષયમાં સો સો ટકા નિષ્ણાત છો એ વસ્તુમાં કોઈ મતભેદ નથી પરંતુ જ્યારે કોઈ સેશન કોઈ તજજ્ઞ વ્યક્તિઓ જ્યારે આપી રહ્યા હોય તો આપણી ફરજમાં એ આવે છે કે આપણે એમને સાંભળીએ અમે બે દિવસથી જોઈ રહ્યા છે કે આપ આપમાંથી ઘણા લોકો કાર્યક્રમની અંદર ચેટિંગ બોક્સની અંદર અનનેસેસરી તો ના કહી શકાય પણ જરૂરી ના હોય એવા ક્વેશ્ચન અમુક પૂછીને એકબીજા સાથે વાતચીત કરતા અંદર અંદર આ વસ્તુ જ્યારે કાર્યક્રમનું સંચાલન થતું હોય અને કાર્યક્રમ આપણે સારી રીતે ચાલુ રહ્યા હોય તો આ વસ્તુ યોગ્ય નથી આનાથી શું થશે કે તજજ્ઞ વ્યક્તિઓ જે લેક્ચર આપી રહ્યા છે એ લોકોનું પોતાનું ધ્યાન જે છે એ એ બાજુ વળી જાય છે એટલે હું તમને મહેરબાની કરી અને વિનંતી કરીશ કે કાર્યક્રમનું જ્યારે સંચાલન થતું હોય તો ફક્ત અને ફક્ત આપ એવા જ મેસેજ બોક્સની અંદર ક્વેશ્ચન લખશો કે જે કાર્યક્રમનો જે વિષય વસ્તુ છે એને લખતા હોય નહીં કે તમારી એડમિશન સ્ટ એડમિશનને એડમિશન ના ક્વેશ્ચન માટે તમે આઈઆઈટી ડોટ એસી ડોટ નામની જે આપણી વેબસાઇટ છે જેને સંલગ્ન આપણે બીએડ કરવા જઈ રહ્યા છે એ ની ઉપર તમે માહિતી લઈ શકો છો અને એના સિવાય તમારે એ લોકોની વેબસાઇટ ઉપર હેલ્પલાઇન નંબર પણ આપેલા છે એ હેલ્પલાઇન નો તમે સંપર્ક કરી શકો છો અહીંયા ફક્ત ને ફક્ત સ્ટડી રિલેટેડ અથવા તો વિષય વસ્તુને રિલેટેડ જ તમે ક્વેશ્ચન મેસેજ બોક્સમાં મૂકી શકો છો અને જ્યારે ક્વેશ્ચનની આપણે શરૂઆત હલો અને જ્યારે આપણે સેશનની શરૂઆત કરીએ તો તમને બધાને વિનંતી છે કે તમે તમારો વિડીયો ઓન રાખો તમે પણ પોતે તમે તમારું ઓડિયો અને તમારું માઇક જે છે એ મ્યુટ રાખો જેથી ખાલેલપૂર્ણ ખલેલ વગર આપણે આપણો ક્વેન જે છે કાર્યક્રમ શરૂ કરી શકીએ ઓકે આજના સેશનમાં ડોક્ટર નિલેશભાઈ ગજ્જન ને આપણે સાંભળીશું નિલેશભાઈ હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મોનીજભાઈ વાત કરી કે તમે જુદી જુદી ફેકલ્ટીમાંથી જોડાયા છો અમારી સાથે એકચ્યુલી આ ચેનલ અને આ કાર્યક્રમ શરૂ કરવાનો આશય એ છે કે તમને જે પેપર પૂછાવાનું છે એકસો ને વીસ ગુણનું એમાં જે જે ક્રાઈટેરિયા આપેલા છે એ ક્રાઇટેરિયા સંબંધિત તમને ગાઈડન્સ મળે અને કેવા ટાઈપના પ્રશ્નો પૂછાશે એ પ્રશ્નો કેવા સ્વરૂપના હશે એ પ્રમાણેનું તમને માર્ગદર્શન અહીંયાથી આપવામાં આવી રહ્યું છે દરરોજ આપણે ત્રણથી ચારમાં આ ચેનલ ઉપર જોડાઈએ છીએ અને જુદા જુદા વિષયોમાં જે પ્રમાણે આઈ આઈઆઈટી નો ક્રાઇટેરિયા છે અને એકસો વીસ માર્ક્સનું ગુણાંકન છે તમારે પાસ થવા માટે સાહીઠ માર્ક્સ ફરજિયાત લાવવાના છે તમારું માઈક અનમ્યુટ રાખો અનમ્યુટ થઈ જાય તો મ્યુટ કરી દો એને એટલે પ્રોગ્રામમાં બીજું કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં આપ સૌ આટલા બધા ઉત્સુક છો આટલી ઉત્સુકતાથી જોડાવો છો એ પણ અમારા માટે ગૌરવની વાત છે અને તમારા બધાનું પેપર એકદમ સરળતાથી પસાર થઈ જાય કારણ કે આમાં ગભરાવાની કોઈ જરૂર છે નહીં જે પ્રમાણે અમે છેલ્લા સાત આઠ વર્ષના પેપરો તપાસ્યા અને એ પેપર ઉપરથી માલુમ પડ્યું છે કે આ જે પેપર્સના જે પ્રશ્નો છે એકદમ સામાન્યથી સામાન્ય કક્ષાના છે અને ઇઝીલી એના આપણે જવાબો જો વિચારીએ તો આપી શકાય ખાસ કરીને જો આપણે એટલી બધી તૈયારી ના હોય તો પણ આપણે પાસ થવા પૂરતા તો માર્ક્સ મેળવી શકીએ છીએ પણ તમારું જો મેરિટ સારું હોય અને વધારે માર્ક્સ લાવો એ માટેનો આપણો એક આ પ્રયાસ છે અને એમાં આપણે અલગ અલગ વિષયો સંબંધિત તમને ગાઈડન્સ આપીએ છીએ આજે જે વાત થઈ એ પ્રમાણે અગાઉ તમે બે વિષયોનું ગાઈડન્સ મેળવી ચૂક્યા છો અને હવે આજે કોમ્યુનિકેશન સ્કિલ ઉપર થોડીક આપણે વાત કરવાના છીએ તો કોમ્યુનિકેશન સ્કિલ એ લગભગ તમે જોતા હો તો જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટા ભાગે લગભગ સોમાંથી નવ્વાણું પ્રકારની પરીક્ષાઓમાં કોમ્યુનિકેશન સ્કિલના પ્રશ્નો પૂછાય છે હવે કોમ્યુનિકેશન સ્કિલ આપણે અંગ્રેજીમાં જો જોવા જઈએ તો આમ થોડું અટપટું લાગે પણ એમાંથી ગભરાવાની જરાય જરૂર નથી સીધામાં સીધો એનો અર્થ છે અને આપણું પેપર પણ ગુજરાતી ભાષામાં પૂછાવાનું છે અંગ્રેજી ભાષામાં એના પ્રશ્નો હશે એનું ગુજરાતી ભાષાંતર પણ કરેલું છે પણ કોમ્યુનિકેશન સ્કિલને અંગ્રેજી સાથે આ આઈઆઈટીનું જે સિલેબસ છે તો આઈઆઈટીના સિલેબસમાં મેં જે જોયું તો મોટાભાગના પ્રશ્નો કોમ્યુનિકેશન સ્કિલના બદલે અંગ્રેજી ગ્રામરને લગતા છે અને અંગ્રેજીમાં કમ્યુનિકેશન કેવી રીતે કરવું અથવા તો અંગ્રેજી જે ગ્રામર છે એ ગ્રામરમાં પ્રત્યયની બાબતો કઈ રીતે ધ્યાનમાં રાખવી એ બાબતોનો મોટા ભાગે ઉલ્લેખ કરવામાં આવે છે પણ આપણે ખાસ કમ્યુનિકેશનની જે બાબતમાં અથવા તો એના જ સંદર્ભમાં આખો જે કમ્યુનિકેશન સ્કિલનો જે સબ્જેક્ટ વીસ માર્ક્સનો આપેલો છે એ સંદર્ભમાં આજે આપણે એને સમજવાનું પ્રયત્ન કરીએ સૌથી પહેલાં તો આપણે સમજીએ કે કમ્યુનિકેશન કોને કહેવાય અને આ કમ્યુનિકેશન શબ્દનો અર્થ શું થાય મિત્રો કોમ્યુનિકેશન એક બહુ રોજબરોજ વપરાતો શબ્દ છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારથી માંડીને રાત્રે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે પણ અને ઊંઘ્યા પછી પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન સતત ચાલુ રહેતું હોય છે તો જ્યારે આપણે રોજિંદી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ ત્યારથી જ આપણને સમજાય છે કે કમ્યુનિકેશન શું છે કમ્યુનિકેશનનું શુદ્ધ ગુજરાતી આપણે પ્રત્યાયન કરીએ છીએ અને પ્રત્યાયન તો હવે લગભગ મોટાભાગની ગ્રેજ્યુએશન કોલેજોમાં એઝ અ સબ્જેક્ટ તરીકે કેટલાક પ્રોગ્રામમાં કમ્યુનિકેશન સ્કિલ પણ સ્પેશિયલી શીખવવામાં આવે છે અને ખાસ કરીને એને આપણે સીસી તરીકે ઓળખીએ છીએ તો આર્ટ્સ કોમર્સ અને સાયન્સના ત્રણેય પ્રવાહોમાં આ સીસીનો સબ્જેક્ટ હવે દરેક યુનિવર્સિટીમાં ઉમેરાતો જાય છે એટલે તમે કેટલુંક આનાથી જે પ્રાથમિક બાબતો છે એ પ્રાથમિક બાબતો તો તમે ભણીને આવ્યા છો એટલે આમાં આપણે જે પૂછાવાનું છે આપણું જે સિલેબસ છે એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી તમે જે શીખીને આવ્યા છો એના એના લેવલનું જ અથવા તો એનાથી પણ થોડાક પ્રાથમિક લેવલનું આપણી પરીક્ષામાં પૂછાવાનું છે એટલે જે પણ પ્રશ્ન પૂછાય એને બિલકુલ શાંત ચિત્તે વાંચીને જ્યારે તમે જવાબ આપશો તો તમારે દરેક પ્રશ્નોના સાચા જવાબો નિશ્ચિતપણે ઠીક કરી શકશો અને દરેક પ્રશ્નનો સાચો ઉત્તર શોધવા માટે તમારે જે ત્રણ ખોટા ઉત્તર આપેલા છે એ પણ જોવાના છે એટલે પહેલાં તો ત્રણ ખોટા ઉત્તર કયા છે એ જો ચેક કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને ઝડપથી ખબર પડી જશે કે સાચો જવાબ કયો છે સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રત્યયન કોને કહેવાય પ્રત્યયનનું શુદ્ધ ગુજરાતી પરસ્પરની વાતચીત એટલે કે કોઈ એક વ્યક્તિ હોય સામે એક વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો વ્યક્તિઓનો સમૂહ પણ હોય શકે એટલે અહીંયાથી એક વ્યક્તિ જ્યારે બોલે છે અને સામે એક વ્યક્તિ સાંભળે છે અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ સાંભળતો હોય છે તો આને આપણે સીધું સાધું પ્રત્યાયન કહી શકીએ છીએ હવે આ પ્રત્યયન શબ્દનું અંગ્રેજીમાં શું એનો શબ્દ શું છે કમ્યુનિકેશન આપણે એને કહીએ છીએ તો કોમ્યુનિકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે એવો પણ એક પ્રશ્ન પૂછાય શકે કે કમ્યુનિકેશન શબ્દ કઈ ભાષાનો છે તો કમ્યુનિકેશન શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે તો લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે અને એ બે કયા શબ્દો એમાંથી તારવવામાં આવ્યા છે અને એ શબ્દો પરથી એનો અર્થ થાય છે કમ્યુનિકેશન તો એમાં બે શબ્દો સંકળાયેલા છે જેને આપણે ગુજરાતીમાં કમ્યુ નિકો કહીએ છીએ કમ્યુ નિકો અથવા તો સી ઓ ડબલ એમયુ એનઆઈસીઓ તો કમ્યુનિકો શબ્દ એ મૂળ લેટિન શબ્દ છે અને એના ઉપરથી કમ્યુનિકેશન શબ્દની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ અને કમ્યુનિકેશનનો અર્થ એવો થાય કે ટુ શેર આનો પણ એક પ્રશ્ન પૂછાય એવો છે કે કમ્યુનિકેશન એટલે નીચેનામાંથી કહ્યું તો ચાર વિકલ્પો આપ્યા હોય તેમાં લખ્યું હોય કે ટુ સ્પીક ટુ ડિલિવર ટુ શેર અને ચોથો વિકલ્પ એવો આપ્યો કે ઉપરનામાંથી કોઈ પણ નહીં તો તમારે કયો વિકલ્પ પસંદ કરવાનો છે કમ્યુનિકેશન એટલે ટુ શેર તો આવા જે જવાબ છે એ એક જવાબ નિશ્ચિત છે અને એક જવાબની તદ્દન નજીકના જવાબો પણ આપ્યા હોય કેટલીક વાર એવું બને કે પ્રશ્ન પૂછ્યો હોય અને એને નીચે જે ચાર વિકલ્પો આપ્યા હોય એ ચારે ચાર આપણને પહેલી વાર જોઈએ ને તો એવું જ લાગે કે ચારે ચાર જવાબ સાચા છે પણ ચારે ચાર જવાબ સાચા ના હોય ચારે ચાર જવાબમાંથી સૌથી નજીકનો એક જવાબ સાચો હોય આ મેં જે પ્રશ્ન પૂછ્યો કે કોમ્યુનિકેશન શબ્દનો નજીકનો શબ્દ અથવા તો એના અર્થ અર્થસૂચક શબ્દ કયો છે તો ટુ શેર ટુ ડિલિવર ટુ સ્પીક અને આમાંથી એક પણ નહીં અથવા તો ઉપરના બધા તો તમને એવું લાગશે કે આ બધા શબ્દો કોમ્યુનિકેશન સાથે સંકળાયેલા છે કારણ કે બોલવા બોલવા સાથે પણ કોમ્યુનિકેશન સંકળાયેલું છે સાંભળવા સાથે પણ કોમ્યુનિકેશન સંકળાયેલું છે ઉપરના બધા સાથે પણ કોમ્યુનિકેશન સંકળાયેલું છે અને ટુ શેર એના સાથે પણ કોમ્યુનિકેશન સંકળાયેલું છે તો આ બધા શબ્દોમાંથી સૌથી વધારે કઈ જગ્યાએ કમ્યુનિકેશન ટચ કરે છે અથવા તો કયા શબ્દ સાથે વધારે સંકળાયેલું છે તો આપણે કહ્યું કે ટુ શેર ટુ શેર સાથે કમ્યુનિકેશન વધારેમાં વધારે સંકળાયેલું છે તો આવા ભ્રામક જે જવાબો છે એ તમને આપવામાં આવે છે અને તમને પહેલી નજરે તમને એવું જ લાગે કે બધા જવાબો સાચા છે તો આ એમસીક્યુ ટાઈપની જે ટેસ્ટ હોય છે એનો મૂળ આશય જ એવો હોય છે કે આમાં વિદ્યાર્થીની બુદ્ધિ કસોટીની બહુ ચકાસણી થતી નથી પણ વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી કેટલા અંશે સાચા જવાબની નજીક પહોંચી જાય છે એની ચકાસણી થાય છે બરાબર એટલા માટે ઘણી વખત આપણે જો ઉતાવળમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણે ક્યાંક આપણા જે સાચા જવાબના માર્ક્સ છે એ ગુમાવીએ છીએ એટલે આ પરીક્ષા એવી છે જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ છે નહીં સીધે સાધો એક પ્રશ્નોનો એક માર્ક્સ તમારે મેળવવાનો છે અને એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો રહેશે બરાબર તો અહીંયા આપણે સમજ્યા કે કોમ્યુનિકેશનનો સીધો સાધો અર્થ શું થાય હવે એની વ્યાખ્યા જોઈએ તો સરળ ભાષામાં જ્યારે કહેવું હોય કે કોમ્યુનિકેશન એટલે પરસ્પરની બે વ્યક્તિઓ અથવા તો એક વ્યક્તિ અને જૂથ વચ્ચેની વાતચીત તો કોમ્યુનિકેશનને વાતચીત સાથે પણ સંબંધ છે તો આનો પણ એક પ્રશ્ન પૂછાય કે કોમ્યુનિકેશનને નીચેનામાંથી શેની સાથે સંબંધ છે એમાં વિકલ્પો આપ્યા હોય પહેલો વિકલ્પ એવો આપ્યો હોય કે કોમ્યુનિકેશનને વાતચીત સાથે સંબંધ છે બીજો વિકલ્પ આપ્યો હોય કોમ્યુનિકેશનને જૂથ સાથે સંબંધ છે ત્રીજો વિકલ્પ આપ્યો હોય કોમ્યુનિકેશનને પ્રક્રિયા સાથે સંબંધ છે અને ચોથો વિકલ્પ આપ્યો હોય કે ઉપરના બધા તો તમારું પહેલું ધ્યાન ક્યાં જશે તમને પહેલી નજરે તો એવું જ લાગશે કે બધા જવાબો સાચા છે બીજી નજરે એવું લાગશે કે ઉપરના બે સાચા છે ત્રીજી નજરે એવું લાગશે કે ઉપરના બેમાંથી કોઈ એક જવાબ સાચો છે તો કમ્યુનિકેશન એટલે વાતચીત આપણે પસંદ કરવાની થાય કારણ કે કોમ્યુનિકેશન પ્રત્યયન શું છે એકબીજા બીજાનું આદાન પ્રદાન આદાન અને પ્રદાન તો આનો પણ એક પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ કમ્યુનિકેશન એ કઈ પ્રકારની પ્રક્રિયા છે પહેલો જ પ્રશ્ન વિકલ્પ એવો આપ્યો હોય કે વાતચીત છે બીજો વિકલ્પ આપ્યો હોય આદાન પ્રદાનની પ્રક્રિયા છે ત્રીજો વિકલ્પ આપ્યો હોય કે એકમાગી પ્રક્રિયા છે અને ચોથો વિકલ્પ આપ્યો હોય કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે તો આમાંથી તમને મૂંઝવણ થશે થાય છે છે ને મૂંઝવણ કે કે આમાંથી મને તો ચાર જવાબ સાચા લાગે એટલે તમે એવું માની લો પ્રશ્નમાં જે વિકલ્પો આપ્યા હશે એકદમ ખોટા હશે અથવા તો એકદમ ક્યાંય લાગુ ના પડે એવા હશે એવા તો એક પણ જવાબો ના એક પણ વિકલ્પ એવા હશે નહીં ચારે ચાર એકદમ નજીકનો સંબંધ ધરાવતા વિકલ્પો તમને આપવામાં આવ્યા હશે અને એ વિકલ્પો તમે બરાબર સમજશો બરાબર તમારે એનું થોડો એમાં બહુ વધારે ટાઈમ નહીં આપવો માત્ર થોડો ટાઈમ આપવાનો અને એ વખતે માત્ર અને માત્ર તમારે પ્રશ્ન જ વિચારો તો જ્યારે પ્રશ્ન વિચારશો એ આમાંથી પ્રત્યાયન કયા પ્રકારની પ્રક્રિયા છે તો મેં હમણાં કહ્યું કે પ્રત્યાયન એ આદાન અને પ્રદાનની પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ બોલે છે સામેના વ્યક્તિ સાંભળે છે સાથે સાથે સામેના વ્યક્તિ શું કરે છે જવાબ પણ આપે છે શિક્ષક વર્ગખંડમાં જયારે ભણાવતો હોય શિક્ષક વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે કયા પ્રકારનું પ્રત્યાયન થાય છે તો આપણે એમાં વિચારી શકીએ કે શિક્ષક જયારે વર્ગખંડ ભણાવે છે ત્યારે શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ શું કરે છે સાંભળે છે તો આમાં સૌથી પહેલા શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે ત્યારે એકમાર્ગી પ્રત્યાયન કહેવાય શિક્ષક બોલે વિદ્યાર્થી સાંભળે પણ વિદ્યાર્થી જ્યારે જવાબ આપે છે ત્યારે દ્વિમાર્ગી પ્રત્યાયન કહેવાય તો પ્રત્યયનના કેટલાક પ્રકારો પણ આપણે સમજવાના છે આ ઉદાહરણથી આપણને ખબર પડે કે પ્રત્યાયનમાં કેટલાક પ્રકારો પણ જોવા મળે છે તો પ્રશ્ન પૂછાય કે ભાઈ શિક્ષકનું પ્રત્યાયન કેટલા પ્રકારનું હોય છે એકમાર્ગી દ્વિમાર્ગી ત્રિમાર્ગી કે વધુ એનાથી વધારે બહુ માર્ગી તો તમે તમને એવું લાગશે કે ભાઈ મારા બધા જવાબો મને તો સાચા લાગે છે પણ એવું હતું નથી એટલે ઘણા મૂંઝવણમાં મૂંઝવણમાં અથવા ઉતાવળમાં શું કરે કે બહુ માર્ગી જવાબ પસંદ કરી બેસે છે બરોબર તો આપણે બરાબર પ્રશ્નને સમજવાનો છે અને ત્યારબાદ જ એનો જવાબ આપવાનો છે હવે આપણે જોઈએ પ્રત્યયનના પ્રકારો પ્રત્યયનના મુખ્યત્વે પ્રકારો જોવા જઈએ તો માત્ર બે પ્રકારો પ્રત્યયના છે એક પ્રકાર શાબ્દિક અને બીજો પ્રકાર અશાબ્દિક પ્રત્યય ફરીથી રિપીટ કરો પ્રત્યયના મુખ્ય કેટલા પ્રકાર છે બે પ્રકાર છે તો આનો પણ એક પ્રશ્ન પૂછાય કે પ્રત્યયના મુખ્ય પ્રકારો કેટલા છે વિકલ્પો ચાર આપ્યા હોય એક બે ત્રણ અને ચાર ચારે વિકલ્પમાં લખ્યું હોય પ્રત્યહન એક પ્રકાર છે બે પ્રકાર છે ત્રણ પ્રકાર છે કે ચાર પ્રકાર છે તો આપણો સાચો જવાબ કયો છે મુખ્યત્વે મુખ્ય મુખ્ય આમ તો ઘણા બધા પ્રકારો છે 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 પણ એના કેટલા પ્રકાર પ્રકાર માત્ર બે કયા કયા એ પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી પ્રત્યયના મુખ્ય બે પ્રકાર કયા કયા છે તો આપણે જોયું કે પ્રત્યયના મુખ્ય બે પ્રકાર છે એમાં એક છે શાબ્દિક પ્રત્યયન અને બીજું છે અશાબ્ક પ્રત્યયન હવે આપણે સમજીએ તો શાબ્દિક શાબ્દિક પ્રત્યયન આપણે બોલીએ છીએ તો એમાં શું વાપરીએ છીએ શબ્દો વાપરીએ છીએ અને શાબ્દિક શબ્દ જ છે કે જેમાં શબ્દ વપરાય છે અને એ પોતે શબ્દ છે બરાબર તો શાબ્દિક પ્રત્યયન ની વ્યાખ્યા શું થાય જે પ્રત્યાયનમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે એ પ્રત્યાયન આપણે શાબ્દિક પ્રત્યયન કહીએ છીએ તો આની ખાલી જગ્યા રૂપે પ્રશ્ન પૂછાઈ શકે કે ખાજગ્યા પ્રત્યાયનમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે નીચે વિકલ્પો આપ્યા હોય શાબ્દિક આપ્યું હોય અશાબ્દિક આપ્યું હોય શાબ્દિક અને અશાબ્દિક બંને આપ્યું હોય અને ઉપરનામાંથી એક પણ નહીં એવું પણ વિકલ્પ આપી દીધો હોય તો આપણે કયો વિકલ્પ પસંદ કરીએ કે શાબ્દિક પ્રત્યય તો શાબ્દિક પ્રત્યાયનમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે બોલીએ છીએ કેવા પ્રકારનું પ્રત્યાયન થાય બોલીએ છીએ કેવા પ્રકારનું પ્રત્યાયન થાય તમે વિચારો હવે તો આપણે જે બોલીને આપણે એકબીજાને વાતચીત કરીએ છીએ એ વાતચીત આપણે રૂબરૂ કરતા હોઈએ રૂબરૂ ના મળ્યા હોય તો આપણે ટેલિફોનથી કરતા હોઈએ છીએ ટેલિફોનથી ના મળ્યા હોય તો આપણે જે અત્યારે મિટિંગ ગોઠવીએ એ પણ એક પ્રકારનું પ્રત્યયન છે બરાબર હમણાં હું પૂછું છું કે આ કેવા પ્રકારનું પ્રત્યાયન કહેવાય તો અહીંયા પ્રત્યયનના બધા જ સ્વરૂપોમાં એક વસ્તુ કોમન છે કે જેમાં આપણે બોલીએ છીએ શું કરીએ છીએ બોલીએ છીએ તો જ્યારે બોલીને પ્રત્યાયન કરીએ છીએ એ પ્રત્યાયને આપણે શાબ્દિક પ્રત્યાયન કહીએ છીએ તો બે મિત્રો વચ્ચે પરસ્પરની વાતચીત બે મિત્રો પરસ્પર વાતચીત કરે છે એમાં પણ શું કરે છે બંને બોલે છે બંને સાંભળે છે તો એને કેવું પ્રત્યાયન કહેવાય શાબ્દિક પ્રત્યયન કહેવાય અને મૌખિક પ્રત્યયન પણ કહેવાય કેવું કહેવાય મૌખિક કે જેમાં આપણા ઉપયોગ થતો હોય રૂબરૂ મળ્યા હોય ત્યારે મૌખિક પ્રત્યયન વધારે અસરકારક થાય છે તો આ પ્રશ્ન પણ પૂછાય કે કેવા પ્રત્યયનમાં અથવા કેવું પ્રત્યયન વધારે અસરકારક છે મૌખિક પ્રત્યાયન લેખિત પ્રત્યયન સાંકેતિક પ્રત્યયન કે ઉપરના ત્રણે વિચારો આવે ત્રણેય જવાબો સાચા લાગે છે ને તો કેવું પ્રત્યાયન વધારે અસરકારક ગણાય મૌખિક પ્રત્યયન કારણ કે આપણે રૂબરૂ એને સાંભળ્યો હોય સાંભળ્યા પછી કેવા આપણા સામે હાવભાવ કર્યા એ પણ આપણે જોયું હોય એટલે આપણે કોઈને કહીએ ને કે કાલે લેસન લેતો આવજે શિક્ષક વિદ્યાર્થીને ઊભો કરીને કે કાલે લેસન લેતો આવજે અથવા કાલે આ કામ કરતો આવજે એટલે વિદ્યાર્થી જો આમ કરી દે આમ આમ થોડું આમ આમ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે કાલે લેશન લાવવાનો નાથી એનો મૂડ નથી લાગતો તો આ વધારે અસરકારક પ્રત્યાયન આપણે જોઈ શકીએ છીએ એનો જવાબ પણ એને એના ફેસ ઉપરથી મેળવી શકીએ છીએ તો વધારે અસરકારક પ્રત્યાયન કયું છે મૌખિક પ્રત્યાયન વધારે અસરકારક છે એવું જ આપણે બીજું પ્રત્યાયન સમજીએ અશાબ્દિક પ્રત્યાયન તો અશાબ્દિક પ્રત્યાયન એ કેવું પ્રત્યાયન છે તો શબ્દમાં જ એની વ્યાખ્યા આપણને સમજાય એવી છે શાબ્દિકમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અશાબ્દિકમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી તો જેમાં આપણે એક પણ શબ્દનો ઉપયોગ ના કરીએ કશું બોલીએ છીએ નહીં તો એવા પ્રકારના પ્રત્યાયનને અશાબ્દિક પ્રત્યયન કહેવામાં આવે છે દાખલા તરીકે અશાબ્દિક પ્રત્યયન કેવી રીતે થાય કે શિક્ષક ભણાવતો હોય બરાબર ને ભણાવતા ભણાવતા વચ્ચે એકદમ બંધ થઈ જાય શાંત થઈ જાય કશું બોલે નહીં પછી એક વિદ્યાર્થી આમ આંગળી ઊંચી કરે કયું પ્રત્યયન થયું અશાબ્દિક પ્રત્યાયન થયું એટલે આપણે કશું બોલ્યા વગર આપણે જે કંઈ સંકેતોનો ઉપયોગ કરીએ છીએ શું કરીએ છીએ સંકેતોનો ઉપયોગ અને સાંકેતિક પ્રત્યાયન પણ કહેવાય સંકેતોનો ઉપયોગ કરીએ છીએ તો એવા પ્રકારના પ્રત્યયન કે જેમાં કોઈ પણ પ્રકારના શબ્દોનો આપણે ઉપયોગ કરતા નથી તો શબ્દોને બદલે કંઈક તો કરવું પડે ને હમ શબ્દોની જગ્યાએ આપણે શું શું ઉપયોગ કરી શકીએ હવે તમે મગજમાં થોડું વિચારતા વિચારો શું શું કરી શકીએ શબ્દોની જગ્યાએ આપણે સંકેતોનો ઉપયોગ કરીએ કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ આપણા હાવભાવનો ઉપયોગ કરીએ આપણે ના પાડતા પણ હાવભાવ કરીએ છીએ ને આમ આમ કરીએ છીએ અથવા આમ આમ ખભા ચડાવીએ છીએ તમે જુઓ તમારી બાજુમાં તમારા સ્ક્રીન ઉપર હેન્ડ રેઝ એવું ઓપ્શન આપ્યું હશે મોબાઈલમાં હેન્ડ રેઝ એવું ઓપ્શન પણ આપ્યું હશે તો તમે અહીંયા હું જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછું અથવા તો હું સમજાવું અને ખબર પડે ત્યારે તમે હાથ હાથને મૂકી શકો છો એટલે મને ખબર પડે કે ના તમને સમજ પડી એ તમારો હેન્ડ રેઝ કરી શકો છો તમે બરાબર એ રીતે આપણે સમજીએ કે અત્યારે આપણે તમને બોલવાનો અમે મોકો નથી આપતા કેમ કે તમે બોલો તો અમે બોલવાનું બંધ કરી દઈએ એવું થઈ જાય અમારે રહી જાય એટલા માટે તમે ખાલી હાથ ઊંચો કરીને અમારી સાથે છો અથવા તો સંમત છો કે અસમત છો આવી સંમતિ તમે દર્શાવી શકો છો વેરી ગુડ સિદ્દિક ફરહાન એમનો પણ હાથ ઊંચો છે એટલે સાંકેતિક પ્રત્યાયન થયું પણ કયા પ્રકારનું પ્રત્યાયન છે સાંકેતિક પ્રત્યાયન છે બરાબર અને એક માર્ગી પ્રત્યાયન છે અત્યારે હાલ હું જ બોલું છું તમને તમને હજુ બોલવાની આપણે તક આપી નથી તમે માત્ર સાંભળી રહ્યા છો એક માર્ગી પ્રત્યાયન છે એટલે પ્રત્યયના પેટા પ્રકારો તો ઘણા બધા પડે છે એની પણ આપણે થોડી વાત કરીશું પણ અહીંયા સમજવું બહુ જરૂરી છે કે જ્યારે આપણે શબ્દોનો ઉપયોગ કરતા ના હોય તેમ છતાં પણ આપણે કંઈક કહેવું હોય એવા પ્રકારના પ્રત્યયનને આપણે અશાબ્દિક પ્રત્યયન કહીએ છીએ જ્યારે નાનું બાળક રીસાઈ જાય છે અને અવાજ કરે છે એમાં શબ્દો હતા નથી રડે છે એ પણ એક પ્રકારનું શું છે પ્રત્યયન છે તો પ્રત્યાયન એ વિવિધ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ હવે હું તમને એક એવું ઉદાહરણ આપું કે જેમાં આપણે લખતા પણ નથી બોલતા પણ નથી તેમ છતાં પણ સાંકેતિક પ્રત્યયન થાય છે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ અને શહેરોમાં ચાર રસ્તે જ્યારે આપણે ઊભા રહીએ છીએ લાલ લાઈટ જોઈને ચાર રસ્તે જ્યારે ઊભા રહીએ છીએ તો આ પણ શું છે એક પ્રકારનું પ્રત્યાયન છે હવે આને કયા પ્રકારનું પ્રત્યાયન કહીશું આપણે તો છે જ બરાબર તેમ છતાં પણ આપણે શું જોયું આપણે સિગ્નલ જોયું શું જોયું ટ્રાફિક સિગ્નલ જોયું અને એ સિગ્નલ જોઈને આપણે ઊભા રહી ગયા પછી સિગ્નલની લાઇટ બદલાય લીલી લાઇટ થાય એટલે આપણે ચાલવાનું અથવા આપણી ગાડી હોય કે આપણું ટુ વ્હીલર હોય તો આપણે એમાંથી આગળ જવાનું શરૂ કરીએ છીએ તો આ સાંકેતિક પ્રત્યાયન છે શું છે અશાબ્દિક અને પાછું એમાં પણ એનો કયો પ્રકાર

ટ્રાફિક પોલીસ જોવા મળે એ પણ એક સંકેત છે બરાબર પણ ઊંચા ઊંચા લગાયા હોય છે એને આપણે શું કહીએ છીએ એને આપણે હોર્ડિંગ્સ કહીએ છીએ શું કહીએ છીએ હોર્ડિંગ્સ અથવા તો બેનર બરાબર તો આ બેનર પણ શું છે એક પ્રકારનું પ્રત્યાયન છે શાંત પ્રત્યાયન છે કેવું પ્રત્યાયન છે શાંત કશું બોલતું નથી કશું હાવભાવ પણ કરતું નથી પણ એમાં ઘણું બધું લખેલું હોય છે સાંકેતિક સ્વરૂપે લખેલું હોય છે શબ્દો સ્વરૂપે પણ ઘણું બધું લખેલું હોય છે તો આ પણ એક પ્રકારનું પ્રત્યાયન છે એ જ રીતે આપણે દિવાલો ઉપર લખાણો જોઈએ છીએ રસ્તે જતા આવતા તો દિવાલો ઉપરના લખાણો પણ શું છે એક પ્રકારનું પ્રત્યાયન છે આવા ઘણા બધા પ્રત્યાયનો આપણે દિવસભરના કરતા હોઈએ છીએ દિવસભરના એનો ભાગ બનતા હોઈએ છીએ પ્રક્રિયામાં જોડાતા હોઈએ છીએ અને એ પ્રત્યાયન આપણે જ્યાં સુધી ઊંઘી જઈએ છીએ ત્યારે આપણું પ્રત્યાયન પણ ચાલુ જ હોય છે આપણે એક શાંત પ્રકૃતિના માણસ થઈ જયે છે ઊંઘ્યા પછી તો શાંત પ્રત્યાયન કહેવાય આને જ્યારે વ્યક્તિ કશું ન બોલે બરાબર જ્યારે શિક્ષક વિદ્યાર્થીને ઠપકો આપતા હોય છે અથવા તો ધમકાવતા હોય છે ત્યારે વિદ્યાર્થી શાંત સ્વરૂપે સાંભળીને બેઠો હોય છે તો આ કેવું પ્રત્યાયન છે શાંત પ્રત્યાયન છે એના મનમાં વિચારો ચાલુ હોય પણ એ કશું બોલતો નથી અશાબ્દિક શાંત પ્રત્યાયન છે તો આવા ઘણા બધા નાના નાના પ્રકારો પણ પ્રત્યાયનના આપણે સમજવા જોઈએ જેનો અલગ 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 રીતે પ્રશ્ન પૂછાય છે તો અહીંયા આપણે કેટલીક બાબતો સમજ્યા પ્રત્યયનો અર્થ સમજ્યા ના બે મુખ્ય પ્રકારો સમજ્યા બે પ્રકારો પૈકી નાના નાના કેટલાક પ્રકારો સમજ્યા એની પણ આપણે વાત કરીએ કે આપણે મૌખિક પ્રત્યયન કોને કહેવાય શાંત પ્રત્યાયન કોને કહેવાય શાંત પ્રત્યાયન આપણે મુક પ્રત્યાયન પણ કહીએ છીએ તો આપણને પ્રશ્ન પૂછાય કે શાંત પ્રત્યયનનું બીજું નામ શું છે તો મુક મુક પ્રત્યાયન પણ આપણે એને કહીએ છીએ આપણે મેં કહ્યું કે ટ્રાફિક સિગ્નલની લાઇટ જોઈ હોર્ડિંગ્સ જોયા ઉપરના લખાણો પણ જોયા આ બધું એક પ્રકારનું શાંત પ્રત્યાયન છે સાથે સાથે એને બીજા નામે ઓળખવું હોય તો દ્રશ્ય પ્રત્યાયન પણ કહેવાય કેવું પ્રત્યાયન દ્રશ્ય જે આપણે જોઈએ છીએ અને જોયા પછી આપણે એને પ્રતિચાર આપીએ છીએ કે સારી સરસ મજાનો આઈસ્ક્રીમ દોર્યો હોય અને એનું હોર્ડિંગ્સ જોઈએ એટલે આપણને ખાવાનું મન થાય એટલે આપણે અને મનોમન એને પ્રતિચાર પણ આપીએ છીએ તેમ છતાં આપણે એને કયું પ્રત્યાયન કહીએ છીએ દ્રશ્ય પ્રત્યાયન તો આવા દ્રશ્ય પ્રત્યાયન છે દ્રશ્ય શ્રાવ્ય પ્રત્યાયન પણ છે અત્યારે તમે જોઈ રહ્યા છો મને સાંભળી રહ્યા છો હું દેખાવું પણ છું તમને બરાબર તો કયું પ્રત્યાયન ગણાય દ્રશ્ય અને શ્રાવ્ય ઓડિયો અને વિઝ્યુઅલ તો આવા બીજા કયા ઉદાહરણો છે દ્રશ્ય શ્રાવ્ય પ્રત્યાયનના તો આપણે જુઓ ટેલિવિઝન કોમ્પ્યુટર બરાબર આપણા આ બધા દ્રશ્ય અને સાવ્ય બંને સ્વરૂપના ઉદાહરણો આપણે પ્રત્યાયનમાં લઈ શકીએ છીએ જેમાં ઓડિયો વિઝ્યુઅલ બંને ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય સાવ્ય પ્રત્યાયન આપણે એને કહી શકાય તો અહીંયા આપણે પ્રત્યયનની ઘણી બધી વાત સમજ્યા પ્રત્યયન શું છે પ્રત્યના પ્રકારો કયા છે એ પણ સમજ્યા હવે પ્રત્યયનની પ્રક્રિયા પણ બહુ અગત્યની છે પ્રત્યાયનમાં કોણ કોણ લોકો જોડાય છે એ બાબત પણ આપણે સમજીએ તો એને રિલેટેડ પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે અહિયાં પ્રત્યયન પ્રક્રિયાને પ્રત્યયન ચક્ર પણ કહેવામાં આવે છે હવે એને ચક્ર કેમ કહેવામાં આવે છે આનો પણ પ્રશ્ન પૂછાય કે પ્રત્યયનને પ્રક્રિયા અથવા તો ચક્ર શા માટે કહેવામાં આવે છે તો નીચે ઓપ્શન આપ્યા હોય કે પ્રત્યયન એ ચક્ર સ્વરૂપે ચાલે છે એટલા માટે પ્રત્યયન સતત ચાલે છે એટલા માટે પ્રત્યયન સતત ચાલતી પ્રક્રિયા છે એટલા માટે કે પ્રત્યયન ઉપરનામાંથી બધા જ ઘટકો ધરાવે છે એટલા માટે તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે પ્રત્યયન ચક્ર સ્વરૂપ એટલા માટે છે કે આજે જ્યારે એક વ્યક્તિ બોલે છે ત્યારે બીજો વ્યક્તિ એને સાંભળે છે સાંભળીને બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિને જ્યારે પ્રતિચાર આપે છે તો આખી આ જે ચક્ર છે એ ચક્ર સ્વરૂપે ચાલે છે પ્રક્રિયા સ્વરૂપે ચાલે છે અને એમાં બધા જ વ્યક્ જે જોડાય છે એના કારણે એ આખી શું બને છે પ્રક્રિયા બને છે તો પ્રત્યાય પ્રત્યાયન મૂળભૂત રીતે શું છે એક પ્રકારની ચાલ કુદરતી વાતાવરણમાં ચાલતી પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા કેવી છે અને પ્રક્રિયાના ઘટકો કયા છે અથવા તો એના તત્વો કયા છે એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન કયા છે એ પણ આપણે સમજવા જોઈએ બહુ સિમ્પલ છે આપણે એને બહુ સિમ્પલી સમજવાના છે એમાં કોઈ ભારરૂપ છે જ નહીં પણ એના નામ આપણને એટલીસ્ટ આવડે તો નામમાંથી પણ એકાદ બે પ્રશ્નો પૂછાઈ જાય વીસ માર્ક્સના પ્રશ્નો આના જ છે બરાબર તો તમે અહીંયા સમજી શકો છો કે પ્રત્યાયન ચક્રમાં સૌથી પહેલાં કોણ આવે તો જ્યારે મારે કોઈને કોઈ સંદેશો મોકલવો છે બરાબર અથવા મારે કોઈને સામેની વ્યક્તિને કશું કહેવું છે તો મારી પાસે શું હોવું જોઈએ હું પોતે તો હોવું જોઈએ બરાબર તો હું જે છું એને પ્રત્યાયન પ્રક્રિયાનો સૌથી પ્રથમ ઘટક તરીકે ઓળખવામાં આવે છે હું ના હોતો પ્રત્યાયન થાય જ નહીં મારા વગર પ્રત્યાયન શક્ય નથી બરાબર તો પ્રત્યાયનમાં જે વ્યક્તિ પ્રત્યાયનની શરૂઆત કરે છે અથવા તો જે વ્યક્તિ પ્રત્યયનની મુખ્ય ધરી છે પ્રત્યયનું બિંદુ છે એવા વ્યક્તિને પ્રત્યયન પ્રક્રિયાનો મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યયન પ્રક્રિયાનો સર્જક પણ કહેવામાં આવે છે પ્રત્યયન પ્રક્રિયાનો મુખ્ય બિંદુ પણ કહેવામાં આવે છે એનું નામ છે પ્રેષક હવે એ નામ હું તમને બોર્ડ ઉપર લખી બતાવું કે એને કઈ રીતે લખાય ગુજરાતીમાં અહીંયા તમે જુઓ એને શું કહ્યું આપણે પ્રેસક તો પ્રેસક એનું શુદ્ધ ગુજરાતી સ્વરૂપ છે કે જે પ્રત્યયનો સંદેશો પેદા કરે છે અથવા પ્રત્યયનના સંદેશાનું મુખ્યત્વે એ ઘડતર કરે છે એને આપણે પ્રેસક તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં તો આનો પ્રશ્ન પૂછાય કે નહીં કે પ્રત્યયનના સંદેશો ઘડનારને શું કહેવામાં આવે છે નીચેનામાંથી શું કહેવામાં આવે છે તો એને આપણે પ્રેસક કહીએ છીએ તો આ પ્રેસક શું કરે છે પ્રેસકનું મુખ્ય કાર્ય શું છે તો પ્રેષકનું મુખ્ય કાર્ય સંદેશાનું ઘડતર અથવા તો સંદેશાની રચના કરવાનું છે પ્રશ્ન પૂછાય કે પ્રેષકનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે નીચે ઓપ્શન આપ્યા હોય સંદેશો રચવાનું નંબર બે સંદેશો મોકલવાનું નંબર ત્રણ સંદેશો ગ્રહણ કરવાનું અને નંબર ચાર સંદેશાની આપલે કરવાનું જો ચારે ચાર જવાબો તમને એવું લાગશે કે આ બધા એના આના લગતા જ જવાબો છે પણ મુખ્યત્વે પ્રેષકનું કાર્ય શું છે સંદેશાને ઘડતર કરવાનું અથવા તો સંદેશાની રચના કરવાનું તો પ્રેષક હંમેશા સંદેશાની રચના કરે છે બરાબર હવે પ્રેષકની વાત કરી તો એને આપણે પહેલો ઘટક કહીશું બરાબર એને આપણે એ એ નામે ઓળખીએ તો એ જે છે એ શું છે પ્રેષક છે અથવા તો સંદેશાનો મુખ્ય ભાગ છે જે સંદેશાને ઘડે છે સંદેશાની રચના કરે છે અને સંદેશો બીજાને મોકલવા માટે તૈયાર થાય છે તો એને આપણે પ્રેસક કહીએ છીએ તો મુખ્યત્વે એમાં પ્રક્રિયાના મુખ્ય ત્રણ ઘટકો છે અથવા તો ત્રણ ઘટક તત્વો છે જેમાંનું પહેલું ઘટક છે પ્રેસક હવે આ પ્રેસક શું કરે છે કઈ રીતે મોકલે છે સંદેશો મેં એરો દ્વારા બતાવ્યું બરાબર એ એરો દ્વારા માની લો કે બી વ્યક્તિને સંદેશો મોકલે છે કોને મોકલે છે બી વ્યક્તિને તો આ બી વ્યક્તિ સુધી સંદેશો જાય છે તો આ એ વ્યક્તિ જ્યારે સંદેશો બી વ્યક્તિને મોકલે છે ત્યારે આ જે બી વ્યક્તિ રહી એ પ્રત્યાયન ચક્રનું અંતિમ બિંદુ તરીકે આપણે ગણીએ તો આ જે બી રહ્યો એને આપણે શું કહીએ છીએ કે જે સંદેશો મેળવે છે સંદેશો પ્રાપ્ત કરે છે સંદેશો રિસિવ કરે છે તો તો આપણે આપણે સંદેશાનો સંદેશાનો ગ્રાહક સંદેશો ઝીલનાર સંદેશો મેળવનાર આવા ઘણા બધા નામ છે એના બીને કઈ કઈ રીતે ઓળખવામાં આવે છે સંદેશો પ્રાપ્ત કરનાર અથવા તો સંદેશો મેળવનાર સંદેશો ઝીલનાર સંદેશાનો ગ્રાહક અને જવાબ આપનાર આવા ઘણા બધા નામે આપણે બીને ઓળખી શકીએ છીએ તો પ્રક્રિયાનું બીજું અગત્યનું ઘટક છે સંદેશાનો રિસિવર સંદેશો પ્રાપ્ત કરનાર અથવા તો સંદેશો મેળવનાર હવે વચ્ચે કંઈક મેં જગ્યા રાખી છે તો આ શું છે વચ્ચે એની પણ આપણે વાત સમજવાની છે જો આ ન હોય તો આપણે પ્રત્યયન કરી શકતા નથી અહિયાથી મારે તમારા સુધી વાત મોકલવી છે સુધી સુધી અહીંયા મારે મોકલવી છે તો એના માટે હવે કોઈ ઘટક અગત્યનું અગત્યનું જોઈએ જે આ ઘટક આપણે કહીએ છીએ એને શું કહેવામાં આવે છે એની પણ આપણે વાત કરીએ અત્યારે હું તમારા સુધી વાત મોકલી રહ્યો છું અથવા તો મારી વાત તમારા સુધી પહોંચી ગઈ છે પહોંચી રહી છે તો એના માટે જવાબદાર પરિબળ કયું ચેટબોક્સમાં લખો તો હું જોઉં કે તમે શું લખો છો મારી વાત છે હા માધ્યમ બરાબર લખ્યું સરસ મીડિયમ પણ કહેવાય એને ગુજરાતીમાં એને આપણે માધ્યમ કહીએ છીએ અંગ્રેજીમાં આપણે એને મીડિયમ કહીએ છીએ તો આ મીડિયમ એ જે છે એને આપણે એમ સ્વરૂપે ઓળખીએ છીએ બરાબર તો આ એમ જે છે મીડિયમ એ શું છે કે આ એ વ્યક્તિ જ્યારે સંદેશો બી વ્યક્તિને મોકલે છે ત્યારે આ સંદેશો એ વ્યક્તિથી બી વ્યક્તિ સુધી પહોંચવા માટે વચ્ચેનો જે માર્ગ તૈયાર થાય છે અખવા જે માર્ગ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ માધ્યમ કહીએ છીએ તો આ માધ્યમ પણ જો માધ્યમ હોય નહીં તો પ્રત્યયન શક્ય બને નહીં તો અત્યારે તમારી અને મારી વચ્ચે કેટલાક માધ્યમો રહેલા છે જેને આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ કહીએ છીએ ઈ માધ્યમ છે એનું નામ આપો એનું નામ જણાવો અત્યારના કેટલાક ડિવાઇસ જે કહીએ છીએ આપણે ડિવાઇસ એટલે શું આપણે જેમ ઉપકરણ કહીએ છીએ ને ગુજરાતીમાં ડિવાઇસ એટલે કમ્પ્યુટરના ડિવાઇસ હોય છે સોફ્ટ ડિવાઇસ હાર્ડ ડિવાઇસ તો આ ડિવાઇસ કયા તો પ્રત્યારના ડિવાઈસો પણ છે કયા કયા અત્યારે આપણા વચ્ચે જે માધ્યમ કામ કરી રહ્યા છે માધ્યમો કયા છે નામ નામ આવડવા જોઈએ જેને આપણે પરીક્ષામાં પૂછી શકીએ છીએ પરીક્ષામાં પૂછાય કે આ માધ્યમ કયું છે હું માધ્યમનું તમને ઉદાહરણ આપું કે સવારે આપણે જ્યારે છાપું વાંચીએ છીએ એ પણ શું છે પ્રત્યનું માધ્યમ છે શું છે માધ્યમ કયું માધ્યમ છે પ્રિન્ટ માધ્યમ છે બરાબર અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ ઉપર બેઠા છીએ તો આ ઇલેક્ટ્રોનિક માધ્યમ જે છે એમાં જેટલા બી તત્વ જે ઉપકરણો વપરાય છે એ બધા જ આપણા શું બને છે માધ્યમ બને છે એના માટે પછી કમ્પ્યુટર હોય મોબાઈલ ફોન હોય અથવા તો તમારો કોઈ હેન્ડસેટ હોય અથવા તો સ્માર્ટ ટીવી હોય તો આ બધા જ શું બને છે આપણા માટે માધ્યમ તો આ માધ્યમ વિના પ્રત્યેન શક્ય નથી પણ માની લો કે જ્યારે કોઈ પણ માધ્યમ ના હોય હું જ્યારે બોલતો હોય અને મારા રૂમમાં એક વ્યક્તિ સામે સાંભળતો હોય તો એ મારો અવાજ સાંભળવા માટે પણ વચ્ચે માધ્યમ તો છે જ ભલે કશું ના હોય ઇલેક્ટ્રોનિક માધ્યમ ના હોય તેમ છતાં પણ વચ્ચે માધ્યમ તો છે જ એ માધ્યમનું નામ શું છે કોઈને આવડતું હોય તો લખો ચેટબોક્સમાં તો હા બરાબર લખ્યું સરસ તો હવા પણ શું છે માધ્યમ છે તો જ્યારે કોઈ પણ માધ્યમ હોતું નથી અત્યાર માડે ત્યારે પણ હવા વગર અવાજ એકબીજાની એકબીજા પ્રત્યે પહોંચતો નથી તો હવા પણ માધ્યમનું કામ કરે છે એટલે હવા પણ શું છે આપણા બંને વચ્ચે માધ્યમ છે તો માધ્યમનું કામ કરે છે તો આ પણ પ્રશ્ન બહુ જ અગત્યનો છે અને પૂછાયો છે કે જ્યારે પ્રત્યાયનમાં કોઈ પણ માધ્યમ નો ના કરવામાં આવ્યો હોય ત્યારે માધ્યમ તરીકે કામ કરે છે હવા પ્રકાશ અથવા તો આજુબાજુનું વાતાવરણ કે ઉપરના બધા તો તમારે આમાંથી પણ સાચો જવાબ તમને મળવો જરૂરી છે તો અહીંયા ત્રીજું અગત્યનું ઘટક આપણે વાત કરી માધ્યમ હવે આ ત્રણ જે મુખ્ય ઘટકોની આપણે વાત કરી એની વચ્ચે નાના નાના કેટલાક ઘટકો પણ સંકળાયેલા છે તો એને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એ ઘટકો કયા છે તો જ્યારે પ્રેષક સંદેશો મોકલે છે ત્યારે એ સંદેશાની રચના કરે છે અને એ સંદેશાની રચનાને પણ એક નામ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો એને સંદેશાનું એન્કોડિંગ કહેવામાં આવે છે તો અહીંયા હું લખું એને શું કહેવામાં આવે છે પણ ઓળખવામાં આવે છે અત્યારના જે ત્રણ ઘટકો છે એમાં સંદેશાની રચના કર્યા પછી પ્રેસક પછી તરત જ એનું એન્કોડિંગ થાય છે એટલે કે જ્યારે હું સંદેશો મોકલું છું બરાબર એને બરાબર રચના કરું છું અને મોકલવા માટે જે સંદેશો રચવામાં આવ્યો હોય એને આપણે એનકોડ કહીએ છીએ તો સંદેશાનું એનકોડ પણ અગત્યની અગત્યનો ભાગ છે પરીક્ષામાં પૂછાય કે જ્યારે પ્રેષક સંદેશો રચના કરે છે ત્યારે કયા સ્વરૂપે રચાય છે અને અથવા તો એ રચનાને શું કહેવામાં આવે છે તો એ રચનાને આપણે એનકોડ અથવા તો એનકોડિંગ સ્વરૂપે આપણે એને ઓળખી શકીએ હવે એનકોડ થયેલો સંદેશો ક્યાં જાય છે તો એન્કોડ થયેલો સંદેશો માધ્યમમાં જાય છે બરાબર અને માધ્યમમાંથી જે સંદેશો પસાર થાય છે એ જ્યારે રિસીવરને મળે છે બરાબર એને આપણે રિસિવર કહીએ છીએ રિસીવર અથવા તો તો સંદેશો સંદેશો મેળવનાર આ જ્યારે મેળવે છે ત્યારે આર હવે શું કરે છે સંદેશાને સમજે છે સંદેશો પ્રેસકે જે રીતે જે ભાષામાં જે બુદ્ધિથી જે વિવેકથી અથવા તો જે અર્થપૂર્ણ રીતે મોકલ્યો હોય એ અર્થપૂર્ણ રીતે શકે જ્યારે અહીંયા સંદેશો અહીંથી મોકલ્યો તમને બરાબર અને એ સંદેશો મોકલ્યા પછી તમારા સુધી જ્યારે સંદેશો આવે છે ત્યારે હવે તમે તમારી વિવેક સંદેશાને ઉકેલો છો શું કરો છો ઉકેલો છો એને ઉકેલવો તો આ ઉકેલવાની ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે કોઈને આવડતું હોય તો બોલો અરે વાહ સરસ અ જવાબ આપ્યો છે કોણે અનિલ અનિલભાઈએ જવાબ આપ્યો છે ખૂબ સારી વાત છે એને આપણે ડીકોડ કહીએ છીએ શું કહીએ છીએ એટલે મેં કહ્યું ને એ તમને બધું આવડે જ છે આ તો અમે તો ખાલી બેઠા છીએ તમને ડિસ્કવર કરીએ છીએ તમારા ઉપર જે કવર આવી ગયો એને હટાવી લઈશું અમે એટલે એને ડિસ્કવર કરી દઈશું તો આને આપણે શું કહીએ છીએ ડિકોડ તો આ ડીકોડને ગુજરાતીમાં સંદેશાનું ઉકેલવું અથવા તો સંદેશાને ઉકેલવાની જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને આપણે ડિકોડિંગ કહીએ છીએ તો સંદેશો જ્યારે ડિકોડ થઈ જાય છે ત્યારે વળી પાછો એનો જવાબ કોની સુધી પહોંચે છે પ્રેસક સુધી પહોંચે છે એને આપણે પ્રતિપોષણ અથવા તો ફીડબેક પણ કહીએ છીએ અને એમ કરીને સંદેશાનો જ્યારે જવાબ પ્રેસક પાસે પહોંચે છે તો આની વચ્ચે બીજા બે ઘટકો સંકળાયા એન્કોડિંગ અને ડિકોડિંગ તો આ બંને ઘટકો પણ જાણવા ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે પ્રત્યાન એટલે શું પ્રક્રિયાના જવાબદાર ઘટકો કયા છે મુખ્ય ઘટકો કયા છે પ્રકારો પણ સમજ્યા અને હવે કેટલીક બાબતો જે જે ઘટકો આપ્યા છે અને એક વ્યાખ્યામાં અગિયાર ઘટકો આપવામાં આવ્યા છે અને વ્યાખ્યા કોણે આપી અને એના અગિયાર ઘટકો કયા છે એના જરાક હું નામ તમારી સામે બોલું જો તમે નોટ અને પેન લઈને બેઠા હોવ તો આ ઘટકો નોંધી લેજો જેથી કરીને પરીક્ષામાં પૂછાય કે આ ઘટકો કોણે આપ્યા અને આ ઘટકો કયા કયા છે તો અહીંયા તમારી સામે હું લખું પણ છું બરાબર ડેવિડ કે બર્લો એનું નામ છે ડેવિડ કે કલર ડેવિડ કે બર્લો એમણે કેટલા ઘટકો આપ્યા છે નામ લખી દઈએ પેલા ઘટકને કહેવાય સ્ત્રોત બરાબર બીજો ઘટક છે સંદેશાનું નિર્માણ કરવું ત્રીજો ઘટક છે સંદેશ એટલે સંદેશો બનાવ્યો જે બનાવ્યો હોય એ સંદેશો બરાબર ચોથો ઘટક છે માધ્યમ ચાર ઘટકો ખબર પડી ગઈ હવે પાંચમું ઘટક આપણે આ બધું કરવા માટે જે સાધનનો ઉપયોગ કર્યો હોય એને આપણે સાધન અથવા તો અંગ્રેજીમાં એને ટૂલ કહીએ છીએ અથવા તો ડિવાઇસ પણ કહેવાય ઉપકરણ હવે છઠ્ઠી વાત કરી છે રિસિવર જે આપણે કહ્યું ને સંદેશો મેળવનાર એટલે સંદેશો પ્રાપ્ત કરનાર અથવા તો મેળવનાર ઓકે ત્યારબાદ નંબર સાત નંબર સાત ઉપર અર્થઘટન કરવું આપણે કહ્યું હમણાં સંદેશાને ઉકેલવો રિકોડ એટલે અર્થઘટન કરવું આપણે જે સમજ્યા એમાંથી જ છે પછી નંબર આઠ એનો હેતુ અથવા એનો અર્થ નંબર નવ પ્રતિક્રિયા આપવી આપણે જે સંદેશો સમજ્યા હોય અને આપણી ભાષામાં અથવા તો આપણી વિવેક બુદ્ધિથી આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ એ દસમા નંબરે એને આપણે ફીડબેક આપીએ છીએ પ્રતિપોષણ એટલે એને આપણે પ્રતિપોષણ કહીએ છીએ અને નંબર અગિયાર લાસ્ટ આ સંદેશાની લગભગ દસ સુધી ક્રિયા પૂરી થાય છે પણ જ્યારે સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જાય અને પછી જે ગેરસમજ ઊભી થાય છે અથવા તો જે કોલાહલ થાય છે એ પણ એક અગત્યનું ઘટક છે એને આપણે ગેરસમજ અથવા તો કોલાહલ તરીકે ઓળખીએ છીએ તો જુઓ આમાં ત્રણ પ્રશ્નો પૂછાય એક પ્રશ્ન એવો પૂછાય કે આ બધા ઘટકો કોને આપ્યા બીજો પ્રશ્ન એવો પૂછાય કે આ ઘટકો કેટલા છે તો અગિયાર છે અને ત્રીજો પ્રશ્ન એવો પૂછાય કે આ અગિયારમાંથી કોઈ પણ ઘટક તમને આપી દે નામ અથવા ત્રણ નામ આપે ચોથામાં એવું આપે કે ઉપરના બધા આ બધા ઘટકો કોને આપ્યા એ પણ પૂછી શકાય આમાંથી કોઈ પણ ચાર લઈ લે ઓકે તો અગિયાર અગિયારના નામ આપણે સમજાય જ છે સરળ છે આપણે જે સમજાય એમાંથી બહારનું એક પણ ઘટક છે નહીં તો અહીંયા તમે ખૂબ સારી રીતે પ્રત્યયનને સમજા છો એવું અમે માની લઈએ છીએ કેટલાક પ્રશ્નો પણ છે મારી સામે કેવા કેવા થોડાક પ્રશ્નો પૂછાય એને બે ચાર પ્રશ્નો હું તમારી સામે લઈ લઉં અને પછી વીસ પ્રશ્નો તો હું તમને આપવાનો જ છું તમે બોક્સમાં તમને જો જવાબ આવડતો હોય તો ગભરાયા વગર તમે જવાબ આપી શકો છો ચલો પ્રશ્ન સાંભળવા માટે તૈયાર થઈ જઈએ આપણે પ્રશ્ન એક પ્રત્યારના મુખ્ય પ્રકારો કેટલા છે હું હવે ઓપ્શન બોલું છું એક બે ત્રણ અને ચો ચાર થી વધુ તો સાચો જવાબ છે બે પ્રકારો છે મુખ્ય કેટલા પ્રકારો છે બે ખૂબ સરસ ત્રણ કે ચાર જણાએ જવાબ પણ આપી દીધો ફટાફટ આમ તો બધાએ જવાબ આપવો જોઈએ જવાબ આપતા વાર ના થવી જોઈએ બરાબર પણ ઉતાવળ પણ નહીં કરવાની પ્રશ્ન બરાબર સમજવાનો ઉતાવળ ના થવી જોઈએ ચલો બીજો પ્રશ્ન સાંભળવા બરાબર તૈયાર થઈ જાઓ નીચેનામાંથી શાબ્દિક પ્રત્યાયન કયું કહેવાય ફરીથી પ્રશ્ન બોલું કે નીચેનામાંથી શાબ્દિક પ્રત્યાયન કયું છે ઓપ્શન ઓપ્શન નંબર એક બોલવું ઓપ્શન નંબર બે સંકેત આપવો ઓપ્શન નંબર ત્રણ લખવું ઓપ્શન નંબર ચાર એક પણ નહીં બરાબર છે સાચો જવાબ આવી રહ્યો છે કે બોલવું એ શાબ્દિક પ્રત્યાયન છે ખૂબ સરસ હવે ત્રીજો પ્રશ્ન સાંભળવા બરાબર તૈયાર થઈ જઈએ આપણે હું પાંચ પ્રશ્નો પૂછવાનો છું ત્રીજો પ્રશ્ન પૂછી રહ્યો છું પ્રત્યયનમાં અગત્યનું શું છે ફરીથી પ્રશ્ન પ્રત્યાયનમાં અગત્યનું શું છે ઓપ્શન નંબર એક ભાષા ઓપ્શન નંબર બે માધ્યમ ઓપ્શન નંબર ત્રણ સાક્ષરતા એટલે કે આપણે જે ભણ્યા છીએ આપણું અક્ષર જ્ઞાન છે એ અને ચોથું ઉપરના ત્રણે ત્રણ બોલ્યો એ બધા ફરીથી રિપીટ કરું કે પ્રત્યાયનમાં અગત્યનું શું છે પહેલું છે ભાષા નંબર બે માધ્યમ નંબર ત્રણ સાક્ષરતા અને નંબર ચાર આ બધા થોડું વિચારો હજી જવાબ આપો આપણે જે ઘટકો સમજ્યા બરાબર એમાં શું શું સમજ્યા એ પણ ધ્યાનમાં રાખીશું આના જવાબ માટે શું શું અગત્યનું છે ઘણું બધું અગત્યનું છે કંઈ એક જ બાબતથી પ્રત્યાયન થઈ જતું નથી તમને અંગ્રેજી ના આવડતું હોય હું અંગ્રેજીમાં જ લેક્ચર આપ કરું તો ચાલે નહીં હું એકલો બોલ બોલ કરું તમને બોલવા ના દઉં એ પણ ના ચાલે મને ના આવડતું હોય તમને ના આવડતું હોય એ પણ ના ચાલે બરાબર હું ટેલિફોનથી એક જ જણને વાત કરવાની હોય એના પછી વિડીયો કોન્ફરન્સ માટે આખો દાળો મથાવું એ પણ ના ચાલે મારે પેપરમાં જાહેરાત આપવાની હોય અને હું ઘેર પત્રિકા આપવા જાઉં એ પણ ના ચાલે તો શું જોઈએ એના માટે સરસ વેરી ગુડ જવાબ આવી રહ્યા છે કે બધું જ જોઈએ તો અહીંયા શું જોઈએ આ તમામ વિકલ્પો સાચા છે કારણ કે પ્રત્યાયનમાં ભાષા પણ આવડવી જોઈએ જો ભાષા ના આવડતી હોય અને હું એમ કહેવું તમને એક સંદેશો એવો આપું કે તમારે બીડી પીવી નહીં તો તમે બીડીની જગ્યાએ સિગરેટ પીવા ચાલુ કર દો બરાબર પછી કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય કામદારો અને ત્યાં એવી સૂચના હું લખું કે કામદારોએ બીડી પીવી નહીં તો કામદારો પછી બીડીની જગ્યાએ સિગરેટ પીવે કેટલાક ચલમ પીવે બરાબર કેટલાક હુક્કો પીવે તો આ બધું ચાલુ કરી દે તો સંદેશો સ્પષ્ટ હોવો જોઈએ ભાષા શુદ્ધ હોવો જોઈએ સરળ હોવો જોઈએ બધાને સમજાય એ ભાષામાં હું અત્યારે ચાઇના ચાઇના બધું ચાલે તો ચાઇનીઝ ભાષામાં લખી દઉં જ ચાલે ના તો એનું ભાષા પણ શુદ્ધ હોવી જોઈએ આપણે સમજાય એવી હોવી જોઈએ તમને મને બંનેને સમજાય એવી હોવી જોઈએ આ બંને બધું સમજ્યા પછી દરેક જણ એના ઉપર પ્રતિક્રિયા આપે એવી ભાષા હોવી જોઈએ તો સંદેશો કેવો હોવો જોઈએ સ્પષ્ટ હોવો જોઈએ ભાષા હોવી જોઈએ અગત્યનું માધ્યમ હોવું જોઈએ હું કોઈને દેખાય નહીં એવી જગ્યાએ લખી દઉં જ ચાલે ના ચાલે તો અહીંયા ભાષા અગત્યની છે માધ્યમ પણ અગત્યનું છે તમારું અક્ષર જ્ઞાન પણ અગત્યનું છે તો આ તમામ જવાબ સાચા પડે ખ્યાલ આવી ગયો ચલો હવે ચોથો પ્રશ્ન પ્રત્યયનનું મુખ્ય કાર્ય કયું છે પ્રત્યયનનું મુખ્ય કાર્ય કયું છે પહેલો નંબરનો ઓપ્શન છે સંદેશાવ્યવહારનું બીજો નંબર છે વાતચીતનું ત્રીજો નંબર છે ચર્ચાનું અને ચોથો નંબર છે પ્રેરણાનું ફરીથી પ્રશ્ન પ્રત્યયનનું મુખ્ય કાર્ય કયું છે નંબર એક સંદેશાવ્યવહાર નંબર બે વાતચીત નંબર ત્રણ ચર્ચા નંબર ચાર પ્રેરણા એ અને બી વધારે જવાબ આવી રહ્યા છે કેમ એ અને બી હવે આપણે સમજીએ કેમ સી અને ડી નહીં તો ચર્ચાનો પ્રત્યયનમાં મુખ્ય આશયનો ચર્ચાનો છે નહીં બરાબર ચર્ચા કરવા માટે આપણે પ્રત્યયન કરતા નથી પ્રેરણા તો આપણે લાગુ જ પડે નહીં હવે રહી વાત સંદેશા વ્યવહાર અને વાતચીત તો વાતચીત એટલા માટે ના આવે કે વાતચીત એ બે વ્યક્તિઓ વચ્ચે થતું પ્રત્યાયન છે પણ પ્રત્યાયનનું મુખ્ય કાર્ય શું છે વાતચીતમાં સંદેશા વ્યવહાર તો આવી જ જાય છે તો સંદેશા વ્યવહાર એ આપણે મુખ્ય જવાબ તરીકે એને લેવાનો છે બરાબર હવે આપણો છેલ્લો પ્રશ્ન આજનો કે પ્રેષક પ્રેષક એટલે સમજા ને પ્રત્યયનનો પહેલો ઘટક પ્રેષકનું મુખ્ય કાર્ય કયું છે પ્રેષકનું મુખ્ય કાર્ય કયું છે નંબર એક સંદેશો મોકલવો નંબર બે સંદેશો મેળવવો નંબર ત્રણ સંદેશો ઉકેલવો અને નંબર ચાર આ ત્રણેય બરાબર સાચો આન્સર તમને ખબર પડી ગઈ કે પેશાકનું મુખ્ય કાર્ય શું છે સંદેશો મોકલવાનો તો અહીંયા મિત્રો બીજા પણ પ્રશ્નો મારી પાસે છે મેં વીસ પ્રશ્નો બનાવ્યા છે એ હું તમને હવે પીડીએફ ફાઇલ આપણા ટેલિગ્રામ ચેનલમાં મોકલી આપીશું આજે સાંજે બરાબર અને આ ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરો આ ચેનલ ઉપર ઢગલાબંધ માહિતી તમને આપવામાં આવનાર છે એટલે આમાંથી કોઈ બહાર ના નીકળતા તમારા મિત્રો જેટલા બી છે એ બધા આ અમારી કોલેજ આખી બીએડ કોલેજ પાટણની નામાંકિત કોલેજ છે ગુજરાતની ફર્સ્ટ નંબરની કોલેજમાં તમે આજે જોડાયા છો એટલે એવું ના સમજતા કે આપણે બધું મફતથી મેળવી રહ્યા છીએ એટલે એની કોઈ કિંમત નહીં પણ તમે જે જગ્યાએ સદનસીબે જોડાયા છો સદભાગ્ય તમારું હશે કે તમને આ ચેનલની લિંક મળી અને આમાં તમે જોડાઈ ગયા તો જોડાયા એટલે હવે તમે સાથે જોડાઈ જજો અને અમે તો ઈચ્છીએ કે તમારો પ્રવેશ અમારી કોલેજમાં થઈ જાય અને આપણે પહેલાંથી કોલેજમાં આવ્યા પહેલાં ઓળખતા હોત કેવી મજા આવે કે આ સાહેબને તો હું ઓળખતો હતો આગળ બીજા બે સાહેબો આવ્યા એમને હું ઓળખું છું મજા આવી જાય તો અહીંયા આપણે એક ઓળખાણ બનાવીએ ઓળખાણનું માધ્યમથી એક સારું પ્રત્યાયન થઈ ગયું છે આપણા વચ્ચે તો એને અસરકારક બને એ માટે આપણે અહીંયા પ્રવેશ મેળવવા માટે ખૂબ મહેનત કરીએ અને અમારી સાથે જોડાઈ રહેશો તો તમને અહીંયા મજા આવશે વધતા તમે કોલેજમાં આવશો તો એનાથી પણ વિશેષ મજા આપણે સાથે લેવાના છીએ તમે અહીંયા અમારી સાથે જોડાઓ તમારા મિત્રોએ ફોર્મ ભર્યું હોય ફોર્મ ભરતા ન આવડતું હોય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તમે કોલેજમાં પણ અમે અગિયારથી પાંચ અગિયારથી છ સુધી બેઠા હોઈએ છીએ તો તમે આવીને અમારી સાથે ફોર્મ પણ ભરી શકો છો તમારી કોઈ તકલીફ હોય તમારા મિત્રને કોઈ તકલીફ હોય મેથડ બાબતે ખબર ના પડતી હોય વિષય બાબતે કન્ફ્યુઝન હોય તો તમે અમારા ટેલિગ્રામમાં જોડાઈને અને અમારા નંબરનો પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને અમને ફોન પણ કરી શકો છો બરાબર તો તમે બધા સદનસીબે અમારી સાથે જોડાવ અહીંયા આવો અને સરસ મજાનું આપણે અધ્યાપન કાર્ય કરીએ બરાબર જેથી આપણે પહેલાંથી ઓળખતા હોય તમારે તો કેવી મજા આવે કે હું તો સાહેબને પહેલાંથી ઓળખું છું બહુ મજા આવી ગઈ તો અહીંયા આવવાની મજા આવશે બરાબર તો આવી જાઓ અને આવતીકાલે પાછો સરસ મજાનો બીજો વિષય આપણે સોમવારે આપણે આવતીકાલે રજા છે એટલે સોમવારે ફરીથી પાછા ત્રણ વાગે જોડાઈ જઈશું તમે બધા એકદમ ઉત્સાહથી જોડાવ છો તો અમારો ઉત્સાહ પણ વધે છે બરાબર આઈસીટી આપણે ખૂબ સારો વિષય છે આઈસીટી અને અમારા ખૂબ સારા એમસીએ થયેલા વ્યક્તિ છે આઈસીટીમાં અમારા સારા અધ્યાપક છે પણ આઈસીટીનું જ્ઞાન ધરાવે છે એ પણ તમને ખૂબ સારું જ્ઞાન આપશે આઈસીટીનું અને એના માટે ફરીથી સોમવારે ત્રણ વાગે આપણે જોડાઈ જઈએ અને સરસ મજાનો આવો સંબંધ પ્રસ્તાવિત કરીએ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આગળ વધો અને કોરોનાના સમયમાં સાચવજો અમારી જે યુટ્યુબ ચેનલ આપણે મૂકેલી છે આપણા ટેલિગ્રામમાં યુટ્યુબ ચેનલનો એક લિંક મૂકેલી છે એવો તો આજે ફરીથી મૂકીશું એને તમે સબસ્ક્રાઈબ કરજો જોવાનું તો ખરું લાઈક પણ કરો અને એને સબસ્ક્રાઈબ પણ કરો એટલે અમે જે પણ વિડીયો મૂકીએ ને નવો એ તમને ઓટોમેટિક આવી જાય જો સબસ્ક્રાઈબ કર્યો હશે તમે તો એ વિડીયો ઓટોમેટિક તમારા સુધી પહોંચી જશે એટલે જો હવે આ રેકોર્ડિંગ મોકલીશું અમે એ પણ પાછું તમારા સુધી પહોંચી જશે લો કે તમે કશુંક સંભળાયું ના હોય કે તે જોવાનું રહી ગયું હોય અથવા ભાઈબંધનો ફોન આવી ગયો હોય એમાં પણ કોમ્યુનિકેશનમાં જતા રહ્યા હોય તો આ જે રેકોર્ડિંગ જોઈને પણ તમે પાછા ફરીથી આ નોલેજને મેળવી શકો છો તો અહીંયા જોડાવાથી તમને ઘણા બધા ફાયદા થવાના છે ફાયદા તમે મેળવી પણ રહ્યા છો એટલે ખૂબ નામાંકિત બી ગુજરાતની બી એડ કોલેજ સાથે તમે પહેલાંથી જ એક સરસ મજાનો સંબંધ બાંધ્યો છે એક પ્રત્યાયન જ છે આપણા વચ્ચેનું આ એટલે આમાં કશું વધારે હવે નથી કહેતો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ ધન્યવાદ